स्वागत है आप सबनो फैक्ट मास्टर यूट्यूब चैनल में। तो हाल मित्रों हवामान ने सौथी मोटी आगाही अनुसार नवी माहिती मिली रही है। तो मित्रों वरसाद ने लगती तमाम नवी अपडेट माटे अमारी चैनल ने सब्सक्राइब कर लेजो। तो हाल मित्रों हवामान ने सौथी मोटी आगाही अनुसार राज्य ने अंदर मित्रों भारे थी अति भारे वरसाद नी जारे आगाही व्यक्त करवामां आवी छे। एवामां मित्रों बंगाल नी खाड़ी नी अंदर लो प्रेशर सक्रिय थवा जई रह्युं छे अने त्यार बाद मित्रों राज्य नी अंदर वरसादी माहौल जोवा मळशे। अने मित्रों खास करीने दक्षिण गुजरातना अनेक विस्तारोनी अंदर अनेक जिल्लाओमां सारो वरसाद जोवा मळी शकशे। आ साथे साथे मित्रों दक्षिण गुजरातना अनेक विस्तारोमां वरसादनी आगाही छे। तो बीजी बाजु आपणे वात करीए तो 21-23 ऑगस्ट दरमियान मित्रों उत्तरमां अने मध्य गुजरातना अमुक विस्तारोमां पण खास करीने अरवली, साबरकांठा, મહેસાણા, બનાસકાંઠા વગેરે વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે એવું અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો જેમ નવી અપડેટ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય બનતા રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। જેનામાં મિત્રો તારીખ 19-24 ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર વરસાદનું સારું પ્રમાણ રહેશે। અને મિત્રો ત્યારબાદ તારીખ 21-22 અને 23 આ ઉપરાંત તારીખ 25-28 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યની અંદર વરસાદનું જોર વધે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો મગા નક્ષત્રની સાથે સાથે રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ થવાની હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે 30 ઓગસ્ટ બાદ ફાલ્ગુની નક્ષત્ર ચાલુ થશે અને જેમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં સારો વરસાદ ગણાતો નથી, પરંતુ મિત્રો ત્યારબાદનું નક્ષત્ર આવશે એનામાં મિત્રો 13 સપ્ટેમ્બર આજુબાજુ અને 25 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની હાલ સંભાવનાઓ, સારા વરસાદ પડવાની, ભારે વરસાદ પડવાની સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો સાથે સહકાર આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।